નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે ભરત હેરમા અને આપ જોઈ રહ્યા છો લોક ફરિયાદ ન્યૂઝ ફટાફટ ટોપ 10. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 35 એ મુજબ બહારના રાજ્યના લોકો ના તો ધંધો રોજગાર કરી શકે છે, ના તો જમીન અથવા તો મકાન ખરીદી શકે છે. આ આર્ટિકલ 35 એ બાબતે સુપ્રીમમાં આજે સુનાવણી થવાની છે. અલગાવવાદીઓએ આ બાબતે જમ્મુ કાશ્મીર બંધનું એલાન આપ્યું છે અને અત્યારે જમ્મુ કાશ્મીરની અંદર ભરેલા આગની જેવી પરિસ્થિતિ છે. 15મી ઓગસ્ટનો સમય નજીક આવી રહ્યો છે અને આ તકે જમ્મુ કાશ્મીરના આતંકી સંગઠનો એકદમ સક્રિય થઈ ગયા છે. સુરક્ષા એજન્સીઓએ એલર્ટ જારી કરીને કહ્યું છે કે 15મી ઓગસ્ટના દિવસે જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદીઓ હુમલો કરી શકે છે. નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે કૈલાસ માનસરોવરના 200 યાત્રિકો અત્યારે ફસાયા છે. ભારતીય દૂતાવાસ દરેક યાત્રિકોના સંપર્કમાં છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે બધા યાત્રિકો સલામત છે. જસ્ટિસ જોસેફની સિનિયોરિટી ઘટાડાતા સુપ્રીમ કોર્ટના અનેક જજો સરકારથી નારાજ થયા છે. સરકારની આ દખલગીરી સામે સુપ્રીમ કોર્ટના જજો ચીફ જસ્ટિસને મળી અને આની ફરિયાદ નોંધાવશે. બિહારના મુજફ્ફરનગરના સેન્ટર હોમમાં બાળા પર થયેલા બળાત્કારની ઘટના બાદ બિહારના સમાજ કલ્યાણ વિભાગની ઘણી બદનામી થઈ હતી અને આ સંદર્ભે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આ અધિકારીઓને ફરજમાં બેદરકાર હોવાનું કારણ આપવામાં આવ્યું છે. વિજય માલ્યા તથા નીરવ મોદી જેવા કૌભાંડકારીઓ હવે દેશ છોડીને ભાગી નહીં શકે. કરોડોના કૌભાંડ પછી સરકારે કાયદામાં ફેરફાર કર્યા છે. આ ફેરફાર પ્રમાણે સંપત્તિ જપ્તી સરળ તથા સંપત્તિ પર સરકારનો જ અધિકાર રહેશે. રાષ્ટ્રપતિએ પણ આ કાયદાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક નિવેદન કર્યું હતું કે અનામતની પાછળ દોડવાથી કંઈ જ મળવાનું નથી, કારણ કે દેશની અંદર નોકરીઓની તક જ ઘટી રહી છે. જો અનામત આપવામાં આવે તો પણ નોકરીઓ છે જ નહીં, તેનું શું? ભારતીય બેડમિન્ટન સ્ટાર સિંધુએ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં પણ સતત બીજા વર્ષે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ટેસ્ટ મેચમાં ભારતની હાર બાદ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસિર હુસેને કહ્યું હતું કે ભારતના પરાજય બદલ વિરાટ કોહલીએ કેપ્ટન તરીકેની જવાબદારીઓ સ્વીકારવી જોઈએ. કાજોલના બર્થડે પર અજય દેવગણે એક સરપ્રાઈઝ આપી હતી. ગુજરાતી નાટક પરથી બનેલી ફિલ્મ હેલિકોપ્ટર એલાનું ટ્રેલર લોન્ચ કર્યું. તો દર્શક મિત્રો, આ હતા આજના અમારા ફટાફટ ટોપ 10 ન્યૂઝ. આવા જ રસપ્રદ સમાચાર જોવા માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને આભારી કરો. અમારી યુટ્યુબ ચેનલ છે RJT લોક ફરિયાદ ન્યૂઝ રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.